વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે નિશિતભાઈ દેસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આગામી 2.5 વર્ષના ટર્મ માટે નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક માટેની ચૂંટણી પ્રક્રિયા આજે યોજવાની હતી. નોંધનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યો ભાજપ સમર્પિત સભ્યો છે, જ્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામનું કવર વડોદરા શહેરના ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના હસ્તે મોકલવામાં આવ્યું હતું. તેઓની સાથે શહેર મહામંત્રી રાકેશ સેવક અને જશવંતસિંહ સોલંકી પણ શિક્ષણ સમિતિની વડી કચેરીએ પહોંચ્યા હતા. મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલની ઉપસ્થિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે નિશિતભાઈ દેસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે અંજનાબેન ઠક્કરની જાહેરાત કરવામાં આવી હતી. તે બાદ તેમના ઉપર શુભેચ્છાઓનો વરસાદ થયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટેની આજે નવેસરથી નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના અમારા યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ અને અમારી ત્યાંની સંગઠનની ટીમ, વડોદરા શહેરની સંગઠનની ટીમ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી સંકલન કરીને જે નામો આજે પાર્ટીના માધ્યમથી મેન્ડેટ દ્વારા આપવામાં આવ્યા છે, વડોદરા શહેરના વોર્ડ નંબર 12ના વોર્ડ પૂર્વ પ્રમુખ હોય એવા નિશિતભાઈ દેસાઈ એમને શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે અને અંજનાબેન ઠક્કર એમને શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી આપી છે. તે બંનેના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે તે શિક્ષણમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓને ફાયદો થાય, શિક્ષણની ગુણવત્તામાં અને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પણ એમના માધ્યમથી ફાયદો થાય અને વડોદરા શહેર એ સમગ્ર રાજ્યનું જ્યારે શિક્ષણનું પાટનગર ગણાતું હોય ત્યારે સારામાં સારું શિક્ષણ એમના માધ્યમથી મળે એવી જ એમને ખૂબ ખૂબ શુભેચ્છા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આજે ચેરમેન પદે ભારતીય જનતા પાર્ટી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી ચેરમેન પદની આજે જે મને જવાબદારી આપી છે એ જવાબદારીને હું નિભાવવામાં કોઈ કસર નહીં રાખું. અમારા અધ્યક્ષ એટલે કે સી આર પાટીલ સાહેબ, અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, દંડક શ્રી ભાડુભાઈ, શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, શહેરના ત્રણેય મહામંત્રીઓ તથા શહેરના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, ચેરમેન સાહેબ, આજે દરેક જણાએ જે મારી ઉપર જવાબદારી આજે જે મૂકી છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને આજે અમે જે 2.5 વર્ષમાં કામ કરીને આગળ ધપાઈ છે એ દબાવવામાં અમે હજુ વધારે વેગ આપી શકીએ અને બધા જ સાથે રહીને અમારા દરેકે દરેક સભ્ય અમારી સાથે રહીને અમે એમની સાથે રહીને અમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન બંને જણા ખૂબ સારી કામગીરી કરવા માટે આજના દિવસે આ અમે જવાબદારી સ્વીકારીએ છીએ અને આ જવાબદારીના ભાગરૂપે અમે આવનાર 2.5 વર્ષમાં ખૂબ સારા કામો કરવા માટે બાળકો માટે, છેવાડાના માનવી માટે, છેવાડાના બાળકો જે છે જે શિક્ષકથી વંચિત રહી જતા હતા એમાંને એક પણ બાળક વડોદરા શહેરની અંદર તમને ભણ ના મળે કે એના માટે એની જે તૈયારીના ભાગરૂપે અમે ખૂબ સારા કામ કરવા માટે આગળના દિવસમાં જઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં 9મું અને 10મું ધોરણ અમે જે ચાલુ કર્યું છે એની અંદર પણ વધારે સ્કૂલોમાં એની અંદર વધુ ગતિ મળે, વધુ વેગ મળે, વધુ સ્કૂલો જોડાય અને સાથે સાથે આવનાર 11 અને 12 ધોરણ માટેની પણ અમે ચિંતા કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે આ જવાબદારીને ખૂબ સારી જવાબદારી મને ભારતીય જનતા પાર્ટીએ આપી છે એના માટે પાર્ટીના દરેકે દરેક મોડી મંડળનો ખૂબ ખૂબ આભારી છું
અમારા સાંસદશ્રી જેઓ અમારા પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને પૂર્વ ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે એવા આજના દિવસે અમારા સાંસદશ્રીને પણ હું ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. એમનો પણ ખૂબ આભાર છે આજના દિવસે, અને બાકી કોઈ રહી જતા હોય તો એમના માટે પણ આજના દિવસે આભાર અહીંયાથી બેઠા બેઠા હું વ્યક્ત કરી લઉં છું.